વાત કરીએ અગત્યના સમાચારની. સુરતથી સમાચારો મળી રહ્યા છે. સુરતમાં 100 કરોડનું ફુલેકો ફેરવી જે આરોપી ફરાર હતો તે આરોપી આખરે ઝડપાઈ ગયો છે. ફિનોમિનલ હેલ્થકેરના એમડીની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મોટું ઓપરેશન પાર પાડ્યું અને સફળતા મળી છે. પ્રભાશંકર મિશ્રાની મુંબઈથી ધરપકડ કરાઈ હોવાની જાણકારી મળી રહી છે. મેડિક્લેમ પોલિસીના નામે રૂપિયા ઉઘરાવ્યા હતા. 9 વર્ષે નાણાં ડબલ કરી આપવાની લાલચ પણ આપી હતી અને આખરે 100 કરોડનું ફુલેકું ફેરવી આરોપી ફરાર થઈ ગયો હતો. આરોપી આખરે ઝડપાઈ ગયો છે. ફિનોમિનલ હેલ્થ કેરના એમડીની ધરપકડ કરવામાં આવી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક મોટી સફળતા હાથ મેળવી છે. પ્રભાશંકર મિશ્રાની મુંબઈથી ધરપકડ કરવામાં આવી છે. મેડિક્લેમ પોલિસીના નામે પ્રભાશંકર મિશ્રા દ્વારા લોકો પાસેથી રૂપિયા ઉઘરાવવામાં આવ્યા હતા અને સાથે લાલચ અપાઈ હતી કે 9 વર્ષે નાણાં ડબલ મળશે અને આખરે 100 કરોડનું ફુલેકું ફેરવી આ આરોપી ફરાર થઈ ગયો. ત્યારબાદ જે પીડિત હતા તેમના દ્વારા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી. સુરત ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે તપાસ હાથ ધરી અને તપાસ અંતે આખરે જે પ્રભાશંકર મિશ્રા છે ફુલેકું ફેરવનાર આરોપી તેને મુંબઈથી ઝડપી લેવામાં આવ્યો છે. તેણે મેડિક્લેમ પોલિસીના નામે કરોડો રૂપિયા લોકો પાસેથી ઉઘરાવ્યા હતા અને લોકો સાથે છેતરપિંડી કરી હતી. 100 કરોડનું ફુલેકું ફેરવી પ્રભાશંકર મિશ્રા ફરાર થઈ ગયો હતો. ફિનોમિનલ હેલ્થ કેરના એમડી છે કે જેમની ધરપકડ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઈથી કરવામાં આવી છે. તપાસનો દોર મુંબઈ સુધી પહોંચ્યો અને આખરે પ્રભાશંકર મિશ્રા મુંબઈથી પોલીસ સાથે સકંજામાં આવી ગયું છે. મેડિક્લેમ પોલીસ તેના નામે તેણે રૂપિયા ઉઘરાવ્યા હતા.